हिम्मतनगर शहर में लॉकडाउन फोर शुरुआत में छूटछाट आपवामां आवता बजारों में लोग खरीदी करता जोवा मळ्या हता। राज्य सहित देशभर में नोवेल कोरोना ने लई लॉकडाउन करवामां आव्युं छे, त्यारे साबरकांठा जिल्लाना हिम्मतनगर में केटलाक रोजगार धंधा तेमज पान मसाला नी दुकानों खोलवामां आवी छे। बे महीनाथी तमाम धंधा बंद हता, जेथी लोकोए परेशानी अनुभवी हती। तमाम प्रकारना रोजगार धंधा चालू करवामां आव्या छे। बजारमां मोटा भागे लोको जोवा मळ्या हता अने सोशियल डिस्टन्स राखीने लोको खरीदी करता नजरे पड्या हता। सुरेश थोरी साथे रिंकल पटनी, सिड न्यूज, हिम्मतनगर। कोरोना वायरसે ખેડબ્રહ્મા શહેર તથા તાલુકામાં એન્ટ્રી કરી દીધી છે, જેને પગલે વહીવટી તંત્રએ કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી કવર કરેલ એરિયાની સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી। અત્યારે હાલ કોરોના મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે, ત્યારે છેલ્લે છેલ્લે ખેડબ્રહ્મા તાલુકામાં પણ કોરોના વાયરસે એન્ટ્રી કરી દેતા સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં ખરભરાટ મચી ગયો છે, જેથી ખેડબ્રહ્મા તાલુકા વહીવટી તંત્રએ લાંબડિયા, વર્તોલ, આગિયા તથા ખેડબ્રહ્માના નવા ચાંપલપુર વિસ્તારને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી એરિયાને સીલ મારી દીધું છે। તેની મુલાકાતે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સીજે પટેલે સત્તાવાર મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન કન્ટેનમેન્ટ એરિયાના મુખ્ય અવરજવરવાળા રસ્તા પર રજિસ્ટર તથા અન્ય કાર્યવાહીની મુલાકાત લઈ જણાતી ખામીઓ પર ભાર દઈ વધુ કડક હાથે કામ લેવા ફરજ પરના કર્મચારીઓને જણાવ્યું હતું। ભરત ચૌહાણ સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દડવા દૂધ મંડળી તરફથી રૂપિયા 51,000 ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો હતો। વિશ્વભરમાં કોરોના વાયરસે છેલ્લા કેટલાય સમયથી કાળો કેર વર્તાયો છે। હાલના તબક્કામાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી પરિવારોની હાલત અત્યંત દયનીય છે। કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારત દેશ ઝઝૂમી રહ્યો છે। દાનવીર દાતાઓ ખુલ્લા મનથી દાન કરી રહ્યા છે। કોરોના અસરગ્રસ્તોને મદદરૂપ થવા મુખ્ય આશયથી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દડવાવ દૂધ મંડળી તરફથી રૂપિયા 51,000 ચેક મામલતદાર પીજી ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો। હાજર ચેરમેન પટેલ બાબુભાઈ ધનજીભાઈ, વાઇસ ચેરમેન પટેલ વાઘજીભાઈ હીરાભાઈએ હાજરી આપીને ચેક સમર્પણ કર્યો હતો। લલિત ડામોર સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, વિજયનગર। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પ્રસિદ્ધ ઈડરિયા ગઢ પર આગ લાગતા ધુવાડાના ઘોટે ઘોટા જોવા મળ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ પ્રસિદ્ધ ઈડરિયા ગઢ પર એકાએક આગ લાગી હતી। ગંભીરપુરા વિસ્તારના ભાગમાં પણ આગ લાગતા ધુવાડાના ઘોટે ઘોટા સર્જાયા હતા। આગ લાગતા ઈડર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। રળિયામના દેખાતા ઈડરિયા ગઢના ડુંગર પર આગની ઘટનાથી પ્રકૃતિ પ્રેમીઓ પણ મદદે પહોંચ્યા હતા। ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સુરેશ થોરી સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, ઈડર। કોરોના મહામારીના કારણે હિંમતનગર શહેરમાંથી વતન જતા શ્રમિકોનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે શ્રમિકોને પોતાના વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે પૈકી તારીખ 19/5/2020 ના રોજ હિંમતનગર શહેરમાં રહેતા શ્રમિકોને પોતાના વતન મોકલતા પહેલા નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ વેસ્ટ બંગાળ જનાર શ્રમિકોને બપોરે 1 વાગે એસટી બસ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન મોકલવામાં આવ્યા હતા। અમદાવાદ રેલવે સ્ટેશનથી વેસ્ટ બંગાળ જતી ટ્રેનમાં શ્રમિકો પોતાના વતન જવા રવાના થયા હતા। દીપેન્દ્રસિંહ બેદી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર।
પ્રાંતિજ શહેરમાં આવેલ નાની ભાગોળ અને મચ્છીભોઈ વાળા વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ખેતીના ભેલાણ બાબતે ધીંગાણો થયું હતું. પ્રાંતિજ શહેરમાં નાની ભાગોળ વિસ્તારના લોકો અને મરઘી ભુઈવાડા વિસ્તારના બે જૂથો વચ્ચે બાકમાં મચ્છીની ખેતીના ભેલાણ બાબતે ઝઘડો થયો હતો. દેવી પૂજક સમાજના લોકો અને ભુઈ સમાજ વચ્ચે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 7 ઈસમોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોમાં એક મહિલાનો સમાવેશ પણ છે. ઈજાગ્રસ્તોને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એક ઈસમ વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશને થતા પોલીસે ઘટના સ્થળે આવીને કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના ગામોમાં ખેડૂતો અને અન્ય વ્યક્તિઓ દ્વારા બિનજરૂરી ઘાસ વાડવામાં આવે છે. તે દરમિયાન મોટા વૃક્ષો સળગાવવાની ઘટનાઓ સામે આવે છે, તો બેદરકાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાબરકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો અને અન્ય વ્યક્તિઓ દ્વારા ખેતરની આજુબાજુમાં ઉગેલા બિનજરૂરી ઘાસ તથા વેલાઓને દૂર કરવાના હેતુથી સળગાવી દેવામાં આવે છે, પરંતુ તેના કારણે લીલા વૃક્ષો જેવા કે લીમડો, બાવળ જેવા ઝાડ સળગી ઉઠે છે અને પવનના કારણે આગ વધુ ફેલાતા વૃક્ષોનો નાશ થાય છે. ગુજરાત સરકાર તરફથી અવારનવાર વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવે છે, તો સરકાર દ્વારા વૃક્ષો વાવો, વરસાદ લાવો તેવા સ્લોગનો લખેલા મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે. જ્યારે સાબરકાંઠા જિલ્લાનું ફોરેસ્ટ ખાતું જાગૃત થાય અને બેદરકારીપૂર્વક નકામા ઘાસને સળગાવતા બેદરકાર માણસો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આબિદ ભુરા સાથે રિંકલ પટને, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના વીરપુર ગામના યુવકનો રિપોર્ટ તારીખ 18 મેના રોજ પોઝિટિવ આવ્યો હતો, જેનો સારવાર દરમિયાન મોત નિપજેલ છે. સાબરકાંઠા જિલ્લાના વીરપુર ગામના 48 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પુરુષ ગાંધીનગર ખાતે SRPમાં ફરજ બજાવતો હતો. રિપોર્ટ આવ્યા બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન મોત નિપજતા જિલ્લામાં અત્યાર સુધી 4 વ્યક્તિના મોત નિપજ્યા છે. અન્ય કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. બિંદેશ માંડલિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. પ્રાંતિજ શહેરમાં સરકારના લોકડાઉન ફોનની જાહેરાત બાદ તમામ બજારોમાં ધમધમાટ જોવા મળ્યો હતો. સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ ત્યારથી જ પાન મસાલા, હેર કટિંગ સલૂન, નાસ્તા અને ફરસાણની દુકાનો સહિત સંપૂર્ણપણે બંધ રાખવા સરકારે હુકમ કર્યો હતો. પાન મસાલા અને તમાકુના બંધાણીઓ માટે સરકારે છૂટછાટ આપતા જ તેમનામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બજારોમાં તમામ દુકાનો ખુલતા લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. પ્રાંતિજના મુખ્ય બજારમાં નો વિકલ્પ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. તેમાંથી પણ મુક્તિ મળતા બજારમાં વાહનોનો ધમધમાટ જોવા મળ્યો હતો, પરંતુ કેટલીક દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો, તો વળી કેટલાક વેપારીઓએ માસ્ક તેમજ હેન્ડગ્લોવ્સનો ઉપયોગ કર્યો ન હતો. બજારોમાં કરિયાણા, કાપડ, વાસણ, રેડીમેડ શાકભાજી તેમજ બીજી તમામ ચીજવસ્તુઓની દુકાનો શરૂ થતાં બજારોમાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા. પરંતુ પ્રજાજનો સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો કોરોનાનું સંક્રમણ જરૂર વધશે, તે નિર્વિવાદ બાબત છે. રતિલા ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં વધુ એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવતા કુલ અંક 40 પર પહોંચ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ મોડર્ન સ્કૂલમાં કુવેતથી આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે, જે પૈકી 41 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઈસમ મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 40 વ્યક્તિ કોરોના પોઝિટિવ છે, ત્યારે અત્યાર સુધીમાં 4 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. કોરોના વાયરસ કોવિડ-19 એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી હોવાથી કોવિડ-19 કેસો ભારતમાં વધી રહ્યા છે, ત્યારે હિંમતનગર શહેરના જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. ભારતભરમાં કોવિડ-19ની બીમારીથી હાહાકાર મચી ગયો છે. લોકડાઉન 4માં ગુજરાત રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન સિવાય છૂટછાટ આપવામાં આવી છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર સીજે પટેલે એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે, જેમાં સાબરકાંઠા જિલ્લામાં જાહેર કરવામાં આવેલ કન્ટેનમેન્ટ વિસ્તારમાં ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ સેવાઓ સવારના 8 થી બપોરના 3 કલાક સુધી ચાલુ રાખી શકાશે. કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારમાં જાહેરનામામાં પ્રતિબંધિત ન હોય તે સિવાયની તમામ આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે. દુકાનો, ખાનગી એકમો, વેપારી સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીઝ સવારના 8 થી બપોરના 4 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે, જ્યારે સાંજના 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુનું પાલન કરવું પડશે. મેડિકલ, પેરામેડિકલ તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ, સરકારી કચેરીઓના કર્મચારીઓ તેમની ફરજ પરથી પરત ફરતા હશે તો અટકાવી શકાશે નહીં. કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કલમ 188 ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન 2020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51-58 મુજબ શિક્ષાને પાત્ર થશે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઈ રહેલ વધુ 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં આવેલ સિવિલ ખાતે સારવાર લઈ રહેલ કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી, જેમાં ઈડર તાલુકાના 2 દર્દીઓને રજા આપવામાં આવી હતી, જે પૈકી 1 મહિલા દર્દી ઈડર રેલવે સ્ટેશન પાસે રહે છે. હિંમતનગર તાલુકાના ગડા અને ચાંપલાના ગામની 2 મહિલાને રજા આપવામાં આવી છે. પ્રાતિસ તાલુકાના બાલિસના ગામના યુવકને રજા આપવામાં આવી છે. આ તમામ દર્દીઓને તાળીઓના અભિવાદન સાથે રજા આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં 22 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. સુરેશ થોરી સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, હિંમતનગર.